સુરત કતારગામ ઝોનમાં બેઠેલા અધિકારી દૂત રાષ્ટ્રીય ભૂમિકા હોય તેવી ચર્ચા લોકો દ્વારા કરવામાં આવી રહી છે કેમ કે લોકો દ્વારા કરવામાં આવતી રજૂઆત પર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને કતારગામ સિંગણપોર ભરીમાતા રોડ પર કોજવે પાસે કેટલાક માથાભારે તત્વો દ્વારા સૂર્ય દર્શન સોસાયટીના સીઓપી પ્લોટ પર માથાભારે તત્વો દ્વારા કબજો કરાતા સોસાયટીના રહીશો દ્વારા કતારગામ ઝોન ખાતે મોરચો લઈને ઉગ્ર રજૂઆત કરી હતી સુરત કતારગામ ઝોનમાં બેઠેલા અધિકારી ધૃત રાષ્ટ્રની ભૂમિકામાં હોય એવી ચર્ચા લોકો દ્વારા કરવામાં આવી રહી છે કેમ કે લોકો દ્વારા કરવામાં આવતી રજૂઆત પર માત્ર દેખાવ પૂરતી કરવામાં આવી રહી છે જેને લઈને કતારગામ સિંગણપોર ભરીમાતા રોડ પર કોઝવે પાસે કેટલાક માથાભારે તત્વો દ્વારા સૂર્ય દર્શન સોસાયટીની સીઓપી પ્લોટ પર માથાભારે તત્વો દ્વારા કબજો કરતા સોસાયટીના રહીશો દ્વારા કતારગામ ઝોન ખાતે મોરચો લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી સુરત કતાર ગામના સિંગણપોર ભરીમાતા રોડ પર કોઝવે પાસે કેટલાક માથાભારે તત્વો દ્વારા આ કરવામાં આવ્યું હતું અગાઉ આ જગ્યા પર બાંધકામ શરૂ થતા કતારગામ ઝોન ના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓ દ્વારા માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લીધો હતો આખરે આજરોજ સોસાયટીના રહેશુ દ્વારા કતારગામ ઝોન ખાતે મોરચો કાઢવામાં આવ્યો હતો કતારગામ ઝોનમાં ખાઈને બેઠેલા અધિકારીઓ ધૃતરાષ્ટ્રીયની ભૂમિકામાં માથાભારે તત્વો દ્વારા સૂર્યદર્શન સોસાયટીના સીઓપી પ્લોટ પર કબજો કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી મારું નામ કિશોરભાઈ છે ટીપી સ્કીમ નંબર પચીસ ભરી માતા રોડ સૂર્યદર્શન સોસાયટીમાં હું રહું છું અને આજે મારું વસવાટ્યાં બાર વરસથી છે ફર્સ્ટ સોસાયટીમાં હું હતો અને આ જે જગ્યા બાબતની અમારે ચર્ચા ચાલે છે સોસાયટીમાં એ છેલ્લા ચાર વર્ષથી ચાલે છે ચાર વર્ષની અંદર ઘણી બધી મહેનતો ઘણી બધી કોશિશો ઘણી બધી અરજીઓ બહુ બધું કરી લીધું ઘણી બધા રૂબરૂ પણ મળી ચૂક્યા છે અધિકારીઓને પણ આમાં અધિકારીઓ કોઈ કઈ રીતે સવરાઈ ગયેલા છે એ અમને જાણવા મળતું નથી અને અમારું કામ કાંઈ થતું નથી આગળ આ રીતની પોઝિશન છે હવે આગળ જે થાય તે કોણ બિલ્ડર છે બિલ્ડરમાં તો ગોર્ધનભાઈ સરવિયા કરીને ઓર્ગેનાઇઝર છે અને જે તે સમયે બે હજાર પાંચ છમાં સોસાયટી પડી ત્યારે આ બધી જગ્યાઓ કઈ રીતે કેમ કઈ કયા હિસાબથી એ લોકોએ વેચી નાખે છે સોસાયટીની અંદર કોઈ માર્જિંગ સીઓપીની જગ્યાએ એને રહેવા જ નથી દીધી કે સોસાયટી આની અંદર કાંઈ પણ પ્રવૃત્તિ કરી અને પોતાની આવક પણ મેળવી શકે એવો સોસાયટીની અંદર કાંઈ રહેવા જ નથી દીધું અને એની અંદર આ બધા પ્લોટ હોલ્ડરો અને ઓર્ગેનાઇઝરો અને સાથે કોર્પોરેશનોના જે તે અધિકારીઓ એ સમયે કે અત્યાર સુધીમાં જે કોઈ હોય એ બધા અંદરો અંદર સવરાઈ ગયેલા હોય તો જ આ બને ને નહીં તો કાંઈ બનવાનું નથી એટલી અરજી આપવા છતાંય જો કોઈ નિર્ણય કે કોઈ રિઝલ્ટ ન આવતું હોય તો એની પાછળનું કારણ બીજું હોય શું કે એ તો ગામને ખબર જ છે દિવાજે એ વાત છે